મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાનની પૂજા કરવાના કેટલાક નિયમો હોય છે. આ નિયમોનું પાલન કરીને જ આપણે પૂજા પાઠ કરવા જોઈએ. ભગવાનની પૂજા કરતી વખતે આપણે એવી કેટલીક નાની નાની બાબતોની ભૂલો કરતા હોઈએ છીએ, જેના કારણે આપણે આપણી પૂજાનું યોગ્ય ફળ નથી મળતું. એટલે કે આપણી જે પૂજા છે એ સામગ્રીનું એક વિશેષ મહત્ત્વ હોય છે, જેમ કે કંકુ, ચોખા, હળદર, ચંદન વગેરે ચીજવસ્તુઓ માટે પોતાનું અલગ મહત્ત્વ ધરાવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર ઈશાન ખૂણામાં હોવું જોઈએ. દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને જ ભગવાનની પૂજા કરવી જોઈએ. સવારે અને રાત્રે ભગવાન સામે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મંદિરની આજુબાજુની જગ્યા એકદમ સ્વચ્છ હોવી જોઈએ. ભગવાનને કુમકુમ તિલક કરીને ફૂલ ચઢાવવા જોઈએ. ભગવાનને જે ભોગ આપવાનો છે એ ભગવાનને ધરાવ્યા પહેલાં ચાખવો જોઈએ નહીં. મિત્રો, ઘરમાં મંદિરમાં રાખેલી ઘંટી અને શંખને આરતી સમયે જ વગાડવા જોઈએ, એના સિવાય તેને વગાડવા જોઈએ નહીં. આપણી દરેક પૂજામાં કળશનું એક અલગ જ મહત્ત્વ હોય છે. જ્યારે પછી તે સત્યનારાયણની પૂજા હોય કે દિવાળી હોય કે નવરાત્રિ અથવા તો કોઈ પણ પ્રકારનો જે ઉત્સવ હોય અથવા તો માંગલિક કાર્ય હોય, તો ત્યારે કળશ વગર જે તમારી પૂજા છે એ અધૂરી ગણાય છે. મિત્રો, આનો ઉપયોગ ઈશ્વર સામે આપણે તાંબાના કળશમાં પાણી ભરીને જ કરવો એ શુભ કહેવાય છે. ખેતીનો ચમત્કારી પ્રભાવ આપણને જ્યારે સંપૂર્ણ ફેમિલીને અવશ્ય જોવા મળે છે. મિત્રો, આ કળશ હંમેશા તાંબાનું હોવું જોઈએ, કેમ કે કુમકુમથી સ્વરિત દોરવો જોઈએ. ભગવાનની પૂજા કરતી વખતે કળશની ખાસ પૂજા કરવી. આ કળશ અને કળશમાં રહેલું જે પાણી છે એ બીજા દિવસની પૂજા સુધીમાં રહેવા દેવું જોઈએ. આ પાણીથી બીજા દિવસે સંપૂર્ણ ઘરમાં છંટકાવ કરવો અને વધેલું જે પાણી છે એ તુલસીના ક્યારામાં પધરાવી દેવું. શાસ્ત્રો અનુસાર કળશને સુખ સમૃદ્ધિનું એક પ્રતીક કહેવામાં આવે છે. જે સ્ત્રીના ઘરે મંદિરમાં આ કળશની સ્થાપના થતી હોય છે એ સ્ત્રીના ઘરે કદી ગરીબી નથી આવતી. મિત્રો, મેં જે નિયમો કીધા છે એ અવશ્ય પાલન કરો.